નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો એમાં આપણો 12મો લેક્ચર. તો આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રીન હાઉસ અસર વિશે વાત કરી હતી. કેના વિશે? ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર એટલે ટૂંકમાં કહે તો પૃથ્વીના વાતાવરણમાં જે તાપમાનમાં વધારો થાય છે, જે એ અસરને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર કહે છે. તો શા માટે વધારો થાય છે એની આપણે ચર્ચા કરી કે પૃથ્વી ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે અને એ સૂર્યના કિરણો શું થશે તો કે ભટકે અને પરાવર્તિત થતા હોય, પાછા ફરતા હોય. પરંતુ આપણા વાતાવરણમાં, પૃથ્વીના વાતાવરણમાં એવા કેટલાક વાયુઓ જે છે કે જે આ જે વિકિરણો પાછા ફરતા હોય, પાછી ફરતી જે ઉષ્મા છે એટલે આપણા વાતાવરણની ઉષ્માને આપણા વાતાવરણમાંથી બહાર જતા અટકાવે છે, એટલે કે એને રોકી રાખે છે, સૂર્યના કિરણોને રોકી રાખે છે, એનું શોષણ કરે અને આપણા વાતાવરણમાં જેને રાખે છે, આપણા વાતાવરણમાંથી એ ઉષ્માને બહાર જવા દેતા નથી. તો પરિણામે શું થશે? તો કે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે, એટલે કે તાપમાનમાં વધારો થાય. તો તાપમાનમાં વધારો થવાની જે આ પ્રક્રિયા છે એને ગ્રીન હાઉસ અસર કહેવાય. અને આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર મુખ્ય વાયુ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ મુખ્ય વાયુ છે. કેના માટે? તો કે ગ્રીન હાઉસ અસર માટે. આના ઉપરાંત બીજા કેટલાક વાયુ છે, જેમ કે મિથેન CH4, જેને આપણે મિથેન કહેવાય, જે આપણે સામાન્ય રીતે બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ, LPG ગેસ આપણે ઘરે વાપરીએ, CNG ગેસ, LPG ગેસ એની અંદર મિથેન વાયુ હોય. તો આ પણ જો વાતાવરણમાં આનું પ્રમાણ વધે તો પણ આ શું કરશે કે સૂર્યના કિરણોનું શોષણ કરે. બીજો કયો? તો કે N2O વાયુ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ. શું કહેવાય એને? નાઇટ્રસ ઓક્સાઇડ. આ નાઇટ્રસ ઓક્સાઇડ ને હાસ્ય વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા વાયુ તરીકે ઓળખવામાં આવે છે? હાસ્ય વાયુ તરીકે. તો આ પણ શું કરશે? તો કે વાતાવરણમાંથી ગરમીનું શોષણ કરે ને એને વાતાવરણમાંથી બહાર જવા દેતા નથી. અને ત્રીજો એક હજી આપણો વાયુ છે CFC. કયો? CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. કયો વાયુ વિદ્યાર્થી મિત્રો? ક્લોરોફ્લોરોકાર્બન. તો આ જે વાયુઓ છે એ ગ્રીન હાઉસ અસર સર્જવા માટેના વાયુઓ છે. એમાં સૌથી મુખ્ય કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ બધા વાયુઓ પણ શું કરે છે? તો કે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે, પણ એટલા બધા નહીં જેટલા કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે તેટલું. તો હવે વિદ્યાર્થી મિત્રો આના આગળનો મુદ્દો આપણો ઓઝોન સ્તર, જે લાસ્ટ આપણે આ પાઠની અંદર છેલ્લો આપણો ટોપિક છે ઓઝોન સ્તર. તો ઓઝોન સ્તર કોને કહેવાય? તો ઓઝોન સ્તર એટલે શું, અથવા તો ઓઝોન વાયુ કોને કહેવાય? ઓઝોન એક પ્રકારનો વાયુ છે ને, ઓઝોન વાયુને કોને કહેવામાં આવે છે એની આપણે અહીંયા ચર્ચા કરી. ઓઝોન વાયુ અથવા તો ઓઝોન સ્તર આપણા માટે શું મહત્વ ધરાવે છે, ઓઝોન વાયુમાં ગાબડા કેવી રીતે પડે છે તેની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરશું. તો કે સામાન્ય રીતે વાતાવરણમાં ઓક્સિજન દ્વિ પરમાણ્વીય અણુ સ્વરૂપે જોવા મળે છે. તો સામાન્ય રીતે શું થાય કે વાતાવરણ, આપણે આજુબાજુનું જે વાતાવરણ છે એમાં ઓક્સિજન જે છે, ઓક્સિજન વાયુ એ કયા સ્વરૂપે જોવા મળે? દ્વિપરમાણીય, એટલે કે એની અંદર ઓક્સિજનના કેટલા પરમાણુ હોય છે? બે, એટલે કે દ્વિપરમાણીય અણુ સ્વરૂપે જોવા મળે, એટલે કે ઓટુ સ્વરૂપે. કે સ્વરૂપે? ઓટુ સ્વરૂપે તમને જોવા મળશે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણા વાતાવરણમાં, અહીંયા જે આપણે જે વાતાવરણમાં રહી છીએ એ વાતાવરણની અંદર ઓક્સિજન કયા સ્વરૂપે છે? ઓટુ સ્વરૂપે, એટલે કે એની અંદર ઓક્સિજનના બે પરમાણુ છે, O+O ભેગા થઈને શું બનાવશે? ઓટુ, એટલે કે દ્વિપરમાણીય સ્વરૂપે તમને જોવા મળે. પરંતુ વાતાવરણના ઉપરના ભાગે આ ઓક્સિજન ત્રિપરમાણીય
अणु स्वरूपे જોવા મળે છે જેનું સૂત્ર શું થશે O3 થશે શું થશે O3 એટલે કે આપણો વાતાવરણ જે છે આપણો જ્યાં સુધી પૃથ્વીનું વાતાવરણ છે એ વાતાવરણમાં તો આપણે ઓક્સિજન કયા સ્વરૂપે જોવા મળે તો કે O2 સ્વરૂપે પરંતુ આપણો વાતાવરણથી ઉપરનો જે ભાગ છે ઉપરના ભાગમાં અહીંયા પણ ઓક્સિજન વાયુ આવેલો છે પણ ઓક્સિજન જે છે એ દ્વિપરમાણીય નહીં પણ કયા સ્વરૂપે ત્રિપરમાણીય એટલે કે ઓક્સિજનના ત્રણ પરમાણુ ભેગા થઈ અને O3 બનાવશે જેને ઓઝોન કહે છે આ શેના તરીકે ઓળખાય તો કે O3 એટલે ઓઝોન ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો O3 એટલે ઓઝોન એટલે કે ઓક્સિજનના ત્રણ પરમાણુ ભેગા થયા હોય તો એને આપણે ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે કેવી રીતે થાય તો એક તો આપણે ઓક્સિજન હતો જ વાયુ હતું એના સાથે હજી એક ઓક્સિજનનો પરમાણુ ભેગો થાય એટલે શું બનાવશે O3 બનાવતા હોય તો આ રીતે O3 બને O3 જે છે એને ઓઝોન વાયુ તરીકે ઓળખવામાં આવે છે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું શું કીધું કે આપણે સામાન્ય જે વાતાવરણ છે એ વાતાવરણમાં ઓક્સિજન કયા સ્વરૂપે જોવા મળે તો કે O2 સ્વરૂપે ઓક્સિજનનું સૂત્ર શું થાય O2 દ્વિપરમાણીય અણુ સ્વરૂપે જોવા મળે પરંતુ આપણા વાતાવરણથી ઉપરના ભાગમાં જો આપણે જઈ ઉપરના ભાગમાં જોવામાં આવે તો આ જ ઓક્સિજન જે છે એ ત્રિપરમાણીય સ્વરૂપે કયા સ્વરૂપે ત્રિપરમાણીય અણુ રૂપે તમને જોવા મળશે એટલે કે O3 સ્વરૂપે એને આપણે O3 કહીએ જેને ઓઝોન તરીકે ઓળખવામાં આવે છે આ ઓઝોન ઓઝોન એટલે કે O3 એ ઝેરી વાયુ છે કેવો વાયુ છે ઝેરી વાયુ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આજે આપણા વાતાવરણથી ઉપરના ભાગમાં જે ઓઝોન આવેલો છે O3 વાયુ જેને આપણે ઓઝોન કહીએ છીએ ઓક્સિજન ત્રણ અણુ સ્વરૂપે ત્રણ પરમાણુ સ્વરૂપે હોય O3 જેને આપણે ઓઝોન કહીએ તો એ ઓઝોન છે એ કેવો વાયુ છે તો કે ઝેરી વાયુ પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે એટલા ભાગ્યશાળી છીએ કે એ ઓઝોન વાયુ આપણા વાતાવરણ સુધી પહોંચતો નથી એ આપણા વાતાવરણમાં આવતો નથી ક્યાં રહેશે આપણા વાતાવરણથી ઉપરના ભાગમાં જ રહેશે એટલે એ આપણા પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચતો નથી એટલે આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન વાયુના સંપર્કમાં આપણે આવતા નથી ખરેખર જોવા જઈએ તો ઓઝોન વાયુ કેવો છે તો કે ઝેરી વાયુ છે છતાં પણ આપણે ઓઝોન વાયુ કોઈ નુકસાન કરતો નથી એનું કારણ શું કારણ કે ઓઝોન જે છે એ આપણા વાતાવરણથી ઘણો બધો દૂર છે એ આપણા વાતાવરણમાં પ્રવેશતો નથી ઓઝોન વાયુ ઝેરી તો છે જ છતાં પણ ઓઝોન વાયુ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે વરદાન રૂપ છે શા માટે કારણ કે આપણે જોવા જઈએ તો આગળ વાત કરી ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે ઓઝોન ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોનું શું કરે છે શોષણ કરે છે જેથી પૃથ્વી પર આ હાનિકારક કિરણો પહોંચતા નથી અને સજીવોનું શું થાય છે રક્ષણ થાય છે શું કીધું વિદ્યાર્થી મિત્રો કે ઓઝોન જે ઓઝોન વાયુનું જે સ્તર છે આપણા પૃથ્વીના ઉપર વાતાવરણના ઉપરના ભાગમાં એ શું કરશે એ સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણો એટલે ખાસ કરીને યુવી કિરણો કયા કિરણો યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હાનિકારક કિરણો એટલે સૂર્યમાંથી એવા કયા કિરણો આવે છે તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણો યુવી કિરણો કહેવાય એ યુવી કિરણો એટલે કે જે આપણા
વાતાવરણમાં આવતો હતો, સૂર્યમાંથી નીકળી અને આપણા પૃથ્વી ઉપર પહોંચતા હતા, એને પૃથ્વી સુધી પહોંચવા નથી દેતું. કોણ નથી દેતું? ઓઝોનવાયુનું સ્તર. ઓઝોનવાયુનું સ્તર શું કરે છે? ઓઝોનવાયુ આ સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એનું શોષણ કરી લે છે, એને આપણા પૃથ્વી સુધી પહોંચવા દેશે નહીં. અને જો આ પૃથ્વી સુધી પહોંચે તો પૃથ્વી પર વસતા જે સજીવો છે એના ઉપર ઘણી બધી વિપરીત અસર થઈ શકે. કેન્સરના, ચામડીના રોગો, ચામડીનું કેન્સર, આંખની અંદર નાની ઉંમરે મોતિયો આવો, પછી આપણા જે જળાશયો જે ભરેલા હોય એ જળાશયોની અંદર આ પ્રકારના કિરણો દાખલ થાય તો જળાશયની અંદર રહેતા જે સજીવો છે, વનસ્પતિ અને નાના મોટા પ્રાણીઓ, એને પણ નુકસાન પહોંચી શકે. પરંતુ આ કિરણો આપણા પૃથ્વીના વાતાવરણ સુધી પહોંચતા નથી અને એને કોણ નથી પહોંચવા દેતું? તો કે ઓઝોનવાયુનું સ્તર શું કરશે? એને રોકી રાખે. કેવી રીતે? ધારો કે આપણે કોણ છે? પૃથ્વી. હવે આ પૃથ્વી ઉપર શું છે? વાતાવરણ. અને ધારો કે પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં શું છે? ઓઝોન સ્તર. ઓઝોન સ્તર. હવે સૂર્યમાંથી, ધારો કે સૂર્ય છે, તો સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે, ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણો, તો એનું શું કરશે? શોષણ. એને અલ્ટ્રાવાયોલેટ આમાંનો કે યુવી કિરણો છે. કયા કિરણો છે? યુવી. તો યુવી કિરણોનું શું કરશે? આ જે સ્તર છે એ શોષણ કરી લેશે. આ જે સ્તર છે એ યુવી કિરણોનું શોષણ કરે, એને પૃથ્વી પર આવતા રોકી રાખશે. જે સામાન્ય કિરણો છે એને આવો દેશે, એ એમાંથી પસાર થઈ શકે. પરંતુ જે ઝેરી કિરણો છે અથવા તો જે હાનિકારક કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એનું શું કરશે? ઓઝોન સ્તર શોષણ કરે. એટલે કે આપણા પૃથ્વીના વાતાવરણ સુધી એને પહોંચવા દેતા નથી. એટલે પૃથ્વી પર વસતા તમામ સજીવો, એ પછી વનસ્પતિ હોય તો ભલે અને પ્રાણીઓ હોય તો ભલે, એનું શું થાય છે? રક્ષણ થાય, એને કંઈ થવા દેતા નથી. તો આ રીતે ઓઝોન વાયુનું જે સ્તર છે એક રીતે, એક સ્વરૂપે જોવા જઈએ તો આપણા માટે ઢાલ સ્વરૂપે. કેવું સ્વરૂપે? ઢાલ રૂપે આપણી રક્ષા કરે. કે જેવી રીતે તલવારનો ઘા રોકવા માટે આપણે ઢાલનો ઉપયોગ કરી, એવી જ રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણોને રોકવા માટે કોણ ઉપયોગી છે? તો કે ઓઝોન વાયુનું સ્તર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ઓઝોન વાયુનું સ્તર ઝેરી વાયુ છે. એટલે કે ઓઝોન કેવો વાયુ છે? ઝેરી વાયુ. છતાં પણ એ આપણે ઉપયોગી થાય, કારણ કે ઝેરી વાયુ આપણા વાતાવરણ સુધી પહોંચતો નથી. અને આ ઉપરાંત એ શું કરે? તો કે સૂર્યમાંથી આવતા જે હાનિકારક કિરણો, એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે, એનું શોષણ કરશે, એને આપણા પૃથ્વી સુધી આવવા દેતા નથી. એટલા માટે ઓઝોન સ્તર જે છે એ આપણું રક્ષણ સ્તર છે. કેવું? કેવું સ્તર છે? રક્ષણ. એટલે કે આપણે રક્ષણ આપતું સ્તર છે, એ આપણું રક્ષણ કરે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં ઓઝોન સ્તરમાં ગાબડા જોવા મળ્યા છે. શું જોવા મળ્યા છે? હાલના સમયમાં આ જે ઓઝોનનું જે સ્તર છે એમાં તમને ગાબડા જોવા મળે છે. ગાબડા, ગાબડા એટલે છિદ્રો જોવા મળ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જો આ સ્તરમાં ગાબડા થશે તો શું થાય? દાખલા તરીકે હમણાં વાત કરી કે આપણી આ પૃથ્વી છે, પૃથ્વી આના ઉપર શું છે? આપણા પૃથ્વીની ફરતે આવેલું વાતાવરણ. અને આ વાતાવરણની ઉપર શું આવેલું છે? તો કે ઓઝોન સ્તર. અને અહીંયા ધારો કે સૂર્યના જે કિરણો છે એ સૂર્યના કિરણો આપણા પૃથ્વી ઉપર આવતા હોય તો, પરંતુ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે એનું શું કરશે? આ ધારો કે અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણ છે, એનું શોષણ કરે. પરંતુ હાલના સમયમાં શું થાય છે કે માનવીને વિવિધ પ્રવૃત્તિ, માનવી દ્વારા બનાવવામાં આવેલા કેટલાક સંયોજનો શું થાય છે? આ જે ઓઝોનનું જે સ્તર છે એને તોડે, એમાં ગાબડા પડે, એમાં છિદ્રો પાડી દે. આમાં છિદ્રો પડશે, શું થશે? તો અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા સીધા ફોર આપણા પૃથ્વી ઉપર આવી જશે. અને જો અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા પૃથ્વી ઉપર આવશે તો આપણે ઘણું બધું નુકસાન થઈ શકે. તો માનવી દ્વારા બનાવેલા કેટલાક સંયોજનો, તો કે
ओजोन स्तर में शू करे छे छिद्रो पाड़े छे। तो के मानवीय पोताना सुखाकारी माटे मानवीय पोताना विकास माटे अनेक प्रकारना संयोजनो बनावेला छे ने जेमा केटलाक संयोजनो एवा बधा झेरी छे के आ जे संयोजनो बनावेला छे ए ओजोन स्तरनो शू करे छे विघटन करे एने तोड़ी नाखे। आ जे स्तर छे ने जेवो मानो के पृथ्वी परथी आ वायु जेवा आम ऊपर जशे એ તરત જ વાયુ શું કરશે આના સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એનું વિઘટન કરશે એટલે કે ઓજોન સ્તર છે એ પાતળું બની જશે એનું જે સ્તર જાડું હોય એ ધીરે ધીરે પાતળું બનતું જતું હોય એટલે કે ધીરે ધીરે ઓજોન સ્તરમાં ગાબડા પડશે। આ સંયોજનો જનો જેવા કે સીએફસી કોણ સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન આ સંયોજનો જેવા કે ક્લોરો ફ્લોરો કાર્બન સ્થાયી સંયોજનો હે કેવા હે સ્થાયી સંયોજન છે। ક્લોરો ફ્લોરો એટલે કે સીએફસી એ કોનો ક્લોરિન અને ફ્લોરિન ક્લોરિન અને ફ્લોરિન ક્લોરિન એટલે Cl અને ફ્લોરિન એટલે F ક્લોરિન અને ફ્લોરિન વાયુનું કાર્બનિક સંયોજન છે કેવું છે કાર્બનિક સંયોજન છે જે સ્થાયી છે જે સ્થાયી છે અને તેનું વિઘટન થતું નથી। ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું તો કે આપણે શું કહે છે તો અહીં જે આપણે વાત કરી કે કેવા સંયોજનો કે માનવી દ્વારા કેટલાક સંયોજનો બનાવવામાં આવ્યા છે અને એ સંયોજનો શું કરે છે તો કે આ જે ઓજોન સ્તર એમાં ગાબડા પાડે એને છિદ્રો પાડી દે એમાં હોરા હોલ કરે છે ગાબડા પાડી દે। તો એ કયા સંયોજનો એ સંયોજન એટલે કોણ સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન તો ક્લોરોફ્લોરોકાર્બનમાં શું હોય તો સીએફસી એટલે કે ક્લોરિન અને ફ્લોરિનનું ક્લોરિન અને ફ્લોરિન વાયુનું કાર્બનિક સંયોજન છે કેવું સંયોજન છે કે એની અંદર ક્લોરિન ફ્લોરિન અને કાર્બન આ ત્રણ વસ્તુ આવેલી હોય ક્લોરિન વાયુ પછી ફ્લોરિન વાયુ અને કાર્બન આ ત્રણ વાયુઓ ભેગા થઈ અને આ એક સંયોજન બનાવેલું જેને આપણે સીએફસી કહીએ। તો આ સીએફસી છે એ ખૂબ જ સ્થાયી હોય અને એનું વિઘટન થતું નથી દાખલા તરીકે આ આ પ્રકારનું સીએફસી વાયુ ક્યાં હોય અથવા તો આ સંયોજન ક્યાં તમને જોવા મળશે તો આપણે ઘરે જે રેફ્રિજરેટર અથવા તો એસી વાપરતા હોય તો એસીની અંદર જે ગેસ પૂરવામાં આવે અથવા તો એસીની અંદર જે ગેસ હોય વાયુ હશે બરોબર એ વાયુ કયા સ્વરૂપે હશે સીએફસી તો કે એસીમાંથી નીકળતા એર કન્ડિશનમાંથી નીકળતા આ જે ગેસ સીએફસી ગેસ નીકળે અને એ સીએફસી ગેસ ક્યાં આવશે આપણા વાતાવરણમાં આવે હવે આ ખૂબ જ સ્થાયી છે સ્થાયી એટલે કે એમનો હશે વાતાવરણમાં માનો કે એ સીએફસી આવ્યો તો એનું વિઘટન કોઈ પણ પ્રકારની જૈવિક પ્રક્રિયા દ્વારા થતું નથી એનું વિઘટન કોઈ નહીં કરી શકે અને કોઈ વિઘટન કરી શકતું નથી એમનો વાયુ રહેશે બરોબર તો જેવો આ વાયુ આપણા વાતાવરણમાં ભરે તો એ સ્થાયી વાયુ છે એનું વિઘટન થતું નથી અને ધારો કે હવે હરવે હરવે આ વાયુ ક્યાં જશે ધારો કે આ વાયુ આ પૃથ્વીથી આ સીએફસી વાયુ ઉપર પૃથ્વીથી ક્યાં જાય ઓજોન સ્તર સુધી પહોંચે તો ઓજોન સ્તર સાથે શું કરશે પ્રક્રિયા કરી અને ઓજોન સ્તરનું વિઘટન કરે અને એમાં ગાબડા પાડે આ સીએફસી વાયુ ઓજોન સ્તર સુધી પહોંચી ઓજોન સ્તર સાથે પ્રક્રિયા કરે છે અને ઓજોન સ્તરમાં શું કરે છે છિદ્રો પાડશે છિદ્રો કેવી રીતે પડે તો જેવો માનો કે પૃથ્વી ઉપરથી આપણે જે એસી ને એર કન્ડિશનર જે વાપરતા હોય એની અંદર છે આ ગેસ જે સૂટ્યો અથવા તો ગેસ જે મુક્ત થયો સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન એ હવે ક્યાં આવશે આપણે વાતાવરણમાં આવશે
પરંતુ વાતાવરણમાં એવું એકે કોઈ ઘટક નથી કે સીએફસી ને પ્રક્રિયા કરીને એને તોડી શકે એવું કોઈ ઘટક છે નહીં કારણ કે સીએફસી કેવો છે ખૂબ જ સ્થાયી છે હવે આનું કોઈ વિઘટન થતું નથી એટલા માટે વાતાવરણમાં એમનામ રહે છે હવે ધારો કે વાતાવરણમાંથી હરવેરવે ઉપર જાય તો ઉપર કયું સ્તર હોય ઓઝોન સ્તર તો જેવું આ સીએફસી ઓઝોન સ્તર ઉપર આવશે કે તરત જ એ ઓઝોન સ્તર સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને એના સાથે પ્રક્રિયા કરી અને ઓઝોન સ્તરનું વિઘટન કરવા મળશે અને ઓઝોન સ્તરમાં ગાબડા પાડવા મળશે આ સ્તરને જે છે જાડું હોય એમાંથી પાતળું કરવા મળશે તો હવે શું થાય તો કે આ જે સ્તર છે એ હરવે હરવે તૂટવા લાગશે અને એમાં છિદ્રો પડે ને જો છિદ્રો પડી જાય તો શું થાય તો આવા જે યુવી કિરણો હતા યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો એ સીધા જ આપણા પૃથ્વી ઉપર પહોંચી શકે અને આપણે વિચારી શકીએ જો અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા પૃથ્વીના વાતાવરણમાં આવશે પૃથ્વી ઉપર પહોંચશે તો એની અસરો ઘણા બધા સજીવો ઉપર થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો જો આપણે ઓઝોન સ્તરના જે ગાબડા થાય છે ઓઝોન સ્તર ઉપર જે ગાબડા પડે છે એને રોકવા હોય તો આપણે આ જે સીએફસી એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન જે છે એવા વાયુને આપણા વાતાવરણમાંથી અટકાવવા પડે એટલે કે આપણે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરી એવી આપણે પ્રક્રિયા હાથ ધરવી પડે હવે વિદ્યાર્થી મિત્રો એક અભ્યાસ પ્રમાણે એન્ટાર્કટિકા જે આપણો ખંડ છે એન્ટાર્કટિકા એના ઉપર જે ઓઝોન સ્તર છે ઉપર જે ઓઝોન સ્તર એન્ટાર્કટિકાના ઉપર જે ઓઝોન સ્તર આવેલું છે એ આખા પૃથ્વી ઉપર છે એવું નથી કે પૃથ્વીના થોડાક ભાગમાં છે આખા પૃથ્વીને ઢાંકી દે એ ફરતું આવું ઓઝોન સ્તર આવેલું છે તો એન્ટાર્કટિકાના એક અભ્યાસ પ્રમાણે એન્ટાર્કટિકા ઉપર જે ઓઝોન સ્તર આવેલું છે એમાં ઘણા બધા ગાબડા જોવા મળ્યા છે એમાંથી મોહરા છિદ્રો જોવા મળ્યા છે કે જેમાંથી પારજાંબલી કિરણો જમીન પર પાછા આવતા હોય તો વિદ્યાર્થી મિત્રો જો આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી ઉપર આવશે તો આપણે જાણી શકીએ કે એ આપણા માટે કેટલા ખતરનાક હોય કેટલા હાનિકારક હશે એની અસરો છે એ ઘણી બધી થાય અસરો એટલે કેવી તો કે નાની ઉંમરમાં આપણે આંખના મોતિયો આવી જાય દેખાવામાં તકલીફ પડે કારણ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જો આપણા આંખમાં પસાર થાય તો એ આપણા જે નજર છે એમાં કમજોરી લાવશે આપણા ચામડી ઉપર પડે તો ચામડીના કેન્સરના દર્દીઓ વધી જાય કેન્સર વધારે થાય પછી એ જો આપણા શરીર ઉપર પડશે તો પાચન શક્તિમાં ઘટાડો થઈ જાય આપણી એટલે અથવા પાચન શક્તિમાં ઘટાડો થાય એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ શું થશે ઘટશે એ કોઈ વનસ્પતિ ઉપર પડે તો વનસ્પતિનો જે ગ્રોવ હોય જે વૃદ્ધિ થતી હોય એ વૃદ્ધિમાં શું થશે ઘટાડો આવશે વનસ્પતિ પોતાની નેચરલ જે વૃદ્ધિ હોય એ વૃદ્ધિ કરી શકશે નહીં તો આવી બધી સમસ્યાઓ છે એ ઓઝોન સ્તરમાં ગાબડા પડવાથી થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઓઝોન સ્તરમાં આપણે જો ગાબડા ઘટાડવા હોય તો ઓઝોન સ્તરમાં ગાબડા જે કરતા સંયોજનો છે જેવા કે સીએફસી ખાસ કરીને મુખ્ય વાયુ કોણ છે સીએફસી આ બધાને આપણે વાતાવરણમાં ભળતા અટકાવવા પડશે જો આને નહીં અટકાવી તો હજી પણ આ ગાબડા ચાલુ રહેશે અને એક સમય એવો આવશે કે ઓઝોન સ્તર સંપૂર્ણ ખવાઈ જાય અને સીધા જ સૂર્યમાંથી આવતા કિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો એ પૃથ્વી ઉપર આવશે અને એની અસર આપણે ભોગવવી પડશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણે જોઈ શકીએ કે ઓઝોન સ્તરની અંદર કેટલી કેટલી વસ્તુ તમને એમ પૂછે કે ઓઝોન સ્તર એટલે શું એના વિશે ટૂંક નોંધ લખો તો સૌથી પહેલાં તમે શું લખશો તો સૌથી પહેલાં ઓઝોન સ્તર શું છે તો કે આપણા વાતાવરણમાં સામાન્ય રીતે તમે જોવો તો ઓક્સિજન ક્યાં સ્વરૂપે હોય દ્વિપરમાણીય સ્વરૂપે હોય ઓટુ સ્વરૂપે પરંતુ આપણા વાતાવરણમાંથી ઉપરના તમે ભાગે જાઓ તો શું મળશે ઓક્સિજન આપને ત્રણ પરમાણીય સ્વરૂપે મળે ત્રિપરમાણીય સ્વરૂપે એટલે કે O3 સ્વરૂપે મળે એ જે O3 છે એને શું કહેવામાં આવે છે ઓઝોન વાયુ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે જોવા જઈએ તો આ જે ઓઝોન વાયુ છે કેવો છે ઝેરી છે પરંતુ આપણા માટે નુકસાનકારક નથી કારણ કે આ ઝેરી વાયુ ઓઝોન વાયુ આપણા વાતાવરણમાં આવતો નથી ઉપર જ રહેશે અને બીજું એનું એક મુખ્ય કાર્ય શું તો કે આ જે ઓઝોન વાયુ છે એ પૃથ્વી ઉપર એટલે કે સૂર્યના કિરણોમાંથી અલ્ટ્રાવાયોલેટ જે કિરણો આવે હાનિકારક કિરણો એને આપણા પૃથ્વી ઉપર સુધી આવતા રોકે છે એટલા માટે ઘણા બધા સજીવો છે એટલે કે પૃથ્વી પર વસતા સજીવો બચી જાય એને નુકસાન કરતા જે કિરણો હતા એ પૃથ્વી ઉપર આવી શકશે નહીં પછી હાલના સમયમાં આપણે લખીએ છીએ કે ઓઝોન સ્તરમાં શું પડે છે ગાબડા પડી રહ્યા ગાબડા પડવાનું મુખ્ય કારણ શું તો કે માનવી દ્વારા બનાવવામાં આવેલા કેટલાક સંયોજનો જેવા કે સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન કે જે ક્લોરિન અને ફ્લોરિનનું કાર્બનિક સંયોજન છે તે ગાબડા પાડવામાં એટલે કે ઓઝોન સ્તરના ગાબડા પાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો આવો આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું પછી
આ રીતે એનું વિઘટન થતું અટકાવવા માટે આપણે શું કરવું પડે તો કે સીએફસી જે વાયુ છે એનું પ્રમાણ આપણે ઘટાડવું પડે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર તમને તમામ મુદ્દા સમજી ગયા એવી હું આશા રાખું છું. અને અત્યારે હાલ આપણે આ જે છેલ્લો મુદ્દો હતો ઓઝોન સ્તરનો એ આપણે અહીંયા પૂર્ણ કરી છે. આ રીતે આપણા પાઠ જે છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. અસ્તુ, જય હિન્દ.